નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 4 માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 3 છે માય ફેમિલી એના વિશે અભ્યાસ કરશું. એ પહેલા આપણે જરા પુનરાવર્તન કરીએ. આપણે અગાઉ ધોરણ 3 થી જ અંગ્રેજીનું શિક્ષણ આપણી શાળામાં શરૂ કરેલ છે. એબીસીડી થી કરી ફૂલો, રંગો, પ્રાણીઓ, વનસ્પતિઓ, અઠવાડિક 7 વારના નામ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એના આપણે સ્પેલિંગો તૈયાર કરી, ઉચ્ચારણ સાથે એના સ્પેલિંગો પણ તૈયાર કરેલા છે. અહીંયા આપણે યુનિટ 3 માય ફેમિલી. માય એટલે મારું અને ફેમિલી એટલે કુટુંબ. આપણા કુટુંબ વિશે અંગ્રેજીમાં વાત કરવાની છે. તો આપણે સૌપ્રથમ યુનિટ 1 યુનિટ 3 માય ફેમિલી વિશે શરૂ કરશું. એ પહેલાં એક સરસ મજાની પાના નંબર ઉપર 17 ઉપર એક કવિતા આપેલી છે, જેનું ગાન કરીશ. આપ સૌ પણ એને ઘરે કંઠસ્થ કરી ઉચ્ચારણ સાથે ગાન કરશો. ફિંગર ફેમિલી. ફિંગર એટલે આંગળી. ફિંગર એટલે આંગળી. આંગળી ઉપર જ આખું આપણા ફેમિલીની એક સરસ મજાની પોઈમ આપેલી છે. ફાધર ફિંગર વેર આર યુ, ફાધર ફિંગર વેર આર યુ, Here I am, just behind you. Mother finger, where are you? Mother finger, where are you? Here I am, just behind you. Brother finger, where are you? Brother finger, where are you? Here I am, just behind you. Sister finger, where are you? Sister finger, where are you? Here I am. Here I am, just behind you. Baby finger, where are you? Baby finger, where are you? Just behind you. આ સરસ મજાની કવિતાનું પણ આ બાળ મિત્રો ઘરે ઉચ્ચારણ સાથે ગાન કરીને સ્વઅક્ષરે લખશો. એની નીચે આપેલું છે, નીચેના શબ્દો મોટેથી વાંચો અને ઉપર જે કવિતા આપી છે પાના નંબર 17 ઉપર એની ઉપર આપણે એને સર્કલ એટલે કે બોલ્ડ કરવાનું છે. સૌથી પહેલું સ્પેલિંગ આવે છે ફાધર. આપણે ગયા વર્ષે પણ શીખી ગયા છીએ ફાધર એટલે પિતા, પપ્પા, બરાબર છે. બીજો શબ્દ છે મધર, MOTHER, મધર એટલે માતા. એની નીચે ત્રીજો આપેલો છે બ્રધર, બ્રધર એટલે ભાઈ, SISTER, સિસ્ટર, સિસ્ટર એટલે બહેન, આઈ એટલે છેલ્લે છે યુ. જો પાના નંબર 17 ઉપર આ 5 સ્પેલિંગ આપેલા છે, આપણે સૌથી પહેલાનું ઉચ્ચારણ કરશું. તમે આ સ્પેલિંગ 5 વખત લખીને ઘરે મોડે પણ કરી શકો છો. FATHER, ફાધર એટલે પિતા, MOTHER, મધર એટલે માતા. ગયા વર્ષે પણ આપણે આ સ્પેલિંગો શીખ્યા છે, એનું જ પુનરાવર્તન છે. BROTHER, બ્રધર એટલે ભાઈ, SISTER, સિસ્ટર એટલે બહેન, આઈ એટલે હું. જ્યારે આપણે પોતાની વિશે વાત કરતા હોઈએ ત્યારે આઈ એ શબ્દ આવે છે, અને વાય ઓ યુ, યુ એટલે તમે. આપણે આ સ્પેલિંગો કવિતામાં આપેલી છે, જ્યાં જ્યાં તમને આ સ્પેલિંગ દેખાય આ ઉચ્ચારણ સાથેના એની ઉપર ગોળ કરવાનું છે પાના નંબર 17 ઉપર.